મોરબીની નામાંકિત શ્રીમતી આરો પટેલ વિમેન્સ કોલેજના અધ્યાપકની છેતતી કરનાર કમલેશ વોરણિયાને ટ્રસ્ટીઓ છાવરતા હોવાનું આવેદનપત્ર આપવામાં આવ્યું. મોરબીની અધ્યાપક છેતતી રાવ કરનારને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપનાર ટ્રસ્ટીઓ અને લંપટ કમલેશ વોરણિયા સામે અરજદાર લાલધૂમ શિક્ષણના નામે ધતિંગ ચાલતું હોવાનો સનસનીખેજ આરોપ પૂર્વ પ્રોફેસર દ્વારા લગાવવામાં આવ્યો છે. આ અંગે ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ આ ઘટના 10 મહિના પહેલાંની છે, જેમાં ફરિયાદ તરફથી પણ પોલીસ ખાતામાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે મારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ બાબતે કરવી નથી. તેથી ટ્રસ્ટીઓ એમ કહેવું છે કે આ બેનને છૂટા કરવાથી તેઓએ સંસ્થાને બદનામ કરવા માટે આ કાવતરું ઘડ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. છે ડૉક્ટર ધર્મિષ્ઠા પટેલ, હું શ્રીમતી આરો પટેલ વિમેન્સ કોલેજ કનિયા છાત્રાલય કેમ્પસમાં 10 વર્ષથી આ નોકરી કરું છું. હું કલેક્ટરને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવી છું કે જ્યાં કોલેજમાં જે તે સમયે જ્યારે હું જોબ કરતી ત્યારે ભોરણિયા કમલેશભાઈએ એક મહિલા અધ્યાપકની છેડતી કરેલ અને એના પુરાવો એ સાથી કર્મચારી મહિલાએ મને આપેલ અને આ બાબતની જાણ મેં ટ્રસ્ટીઓને રજૂઆત કરેલ કે આવું કેમ્પસમાં બને છે, જે યોગ્ય નથી, તમારી રીતે ડિસિઝન લેજો. તો મારી સાથે યોગ્ય વ્યવહાર કરવાની જગ્યાએ એને મારી સાથે ખોટા કામ કર્યા, મારું અપમાન કરીને મને કાઢી મૂકી કે તારે જે કરવું એ કરી લે, તું અહીંયા તારે આવવાનું થતું નથી, તારે નોકરી નથી કરવાની, અહીંયા તો આવું ચાલ્યા રાખશે. પછી બીજે દિવસે જ્યારે હું કોલેજે ગઈ તો ત્યારે પ્રિન્સિપાલે મને ધમકી આપી કે હવે તો કે લાકડીઓની બરણાટી બોલશે, તારાથી થાય એ કર લેજે. ફરી પાછી હું ટ્રસ્ટી મંડળને રજૂઆત કરવા ગઈ કે આ તો મારું બીજી વખત અપમાન થયું કાલ સવારે, કારણ કે લેડીઝ સ્ટાફમાં જે તે સમયે હું એક જ હતી, અધ્યાપક તો નીકળી ગઈ હતી. તો મેં ત્યારે ટ્રસ્ટીઓને એટલી રજૂઆત કરી કે કાલ સવારે મારી સાથે છેડતી ન થાય એનું કારણ શું, એના માટે કોણ જવાબદાર, કારણ કે એ હોસ્ટેલ કેમ્પસમાં જ્યારે ભણતા હતા ત્યારે અહીંયા સીસીટીવી કેમેરા કે કોઈ પણ પુરાવા છે નહીં, પણ વોટ્સઅપ પુરાવાને ચેટિંગને બધી વસ્તુ ડિજિટલ પુરાવા મારી સાથે છે કે જે એ પ્રિન્સિપાલે શારીરિક છેડતી અને વોટ્સઅપથી પણ અભદ્ર મેસેજ પણ કરેલ છે, જે જ્યારે જરૂર જણાય તો ક્રાઇમની અંદર મોબાઈલ ચેકિંગ કરીને પણ એ મેસેજ દેખાડવામાં આવશે. ટ્રસ્ટીઓના નામ છે બેચરભાઈ હોથી છે, ગોપાલભાઈ છે, ત્રંબકભાઈ છે, એકે પટેલ છે. આ જે મેઇન ટ્રસ્ટીઓ છે કે જે કદાચ આની સાથે સંકળાયેલા નહીં હોય એની શું ખાતરી, કારણ કે જે ખોટા છે એ પ્રિન્સિપાલ તો હાલની તકે એ જગ્યાએ નોકરી કરે છે અત્યારે કરંટ સિચ્યુએશનની અંદર. એમનું નામ છે ભોરણિયા કમલેશ, જે બીએડ કોલેજના પ્રિન્સિપાલ છે. ક્યારે બનાવ બન્યો આ બનાવ બન્યો? તો જાન્યુઆરીની અંદર. ડિસિઝન લેશું, તો મેં કીધું ચલો કઈ વાંધો નહીં, એનો પ્રશ્ન છે. પછી મારી જોબ 3 મહિના સુધી કન્ટિન્યુ રહી. 3 મહિના પછી જયારે 24/6 નવું સત્ર ખુલતા, જ્યારે હું કોલેજની અંદર મેં પગ મૂક્યો ત્યારે એ પ્રિન્સિપાલ અને આ ચારે ચાર ટ્રસ્ટીઓ એક પ્રકારનું ષડયંત્ર રચેલ અને મને જે નોકરીમાંથી કાઢી મૂકવાનું. તો ત્યારે મેં એ જ સમય હું પ્રિન્સિપાલને અને ટ્રસ્ટીઓને મળી, મેં કીધું નોકરીમાંથી કાઢવાનું કારણ શું છે, તમે મને લેખિતમાં આપી દો, ધેટ્સ ઓલ. તો મને કે તે જે કર્યું તે, તો શું મેં જે આ રજૂઆત કરી એ ખોટી છે કે કોઈ છોકરી સાથે કોઈ પણ રેપ થઈ જાય પછી મીણબત્તી લઈને નીકળો એનો કોઈ મતલબ નથી? તો મેં જાહેર જનતા માટે જે અપીલ કરી છે કે જાગૃત નાગરિક તરીકે મારી એક ફરજ છે કે હું જાણ કરું, બીજું તો કંઈ મેં કર્યું નથી ખોટું પગલું, તો આ તમારા માટે કેટલા અંશે વ્યાજબી છે? કઈ કઈ જગ્યાએ અરજી કરેલી હતી અગાઉ તમે? અમે અરજી કરેલી છે, પીઆઈ સાહેબને અરજી કરેલી છે, ગૃહ ખાતા વિભાગમાં અરજી કરેલી છે, એ ડિવિઝનની અંદર અરજી કરેલી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ અમે અરજી કરેલ છે. એ હકીકતમાં એવું છે કે એ જે ધર્મિષ્ઠાબેન જે છે ને, એ જે દીકરી ઉપર આક્ષેપ કરે છે કે આને મેસેજ કર્યા છે, એ દીકરી એવું નિવેદન પોલીસ ખાતામાં દઈ આવી કે ભાઈ મારે આમાં કાંઈ લેવા દેવા છે નહીં, આ તો ધર્મિષ્ઠાબેનને અમે નોકરીમાંથી છૂટા કર્યા એટલે જ અમારા ઉપર આ બધો આક્ષેપ કરે છે. અમારો ટૂંકો મુદ્દો જ આ એક જ છે. કોશિશ
બદનામ કરવા ઈરાદાપૂર્વકનું બદનામ કરવા માટે અત્યારે અમારો સંસ્થાનો પ્રોગ્રામ હાલવાનો છે ને, એટલે એમ કે છાપે ચડાવી અને આ મને ગમે એમ કરી નોકરીમાં રાખી લઈએ આવો એનો ઈરાદો છે.